જુઓ હવે તમને કહું, તમે આખી રામાયણ સાંભળો. રામ ને હનુમાન કોઈ દી બાજ્યા? જુઓ બધાડો, હમણાં મને આવું ઊંધું ઊંધું તમને. હવે તમે જુઓ આગળ, બે ને હામ હામ ન કરું તો માયો નહીં. આધ્યાત્મિક રીતે બરોબર, ભગવાન રામ બાબુ લંકામાંથી અયોધ્યા આવી ગયેલા. રામ રાજા લે ભગવાન અવધપતિ, જેનો ભાઈ લક્ષ્મણ હોય, અને ક્ષત્રિયોની એમ કહેવાય ક્ષત્રુઓની તાકાત જ નથી જેનો ભાઈ શત્રુઘ્ન હોય. દરેક ક્ષેત્રના માણસો પોતપોતાની રીતે ખૂબ સારું કામ કરી રહ્યા છે. ખેડૂતો એની રીતે ખેતી કરી રહ્યા છે, એના પાકને એમ કહેવાય કે એ મબલક પાક આવે છે. સંતો છે એની રીતના આધ્યાત્મિકમાં એટલું બધું કામ કરી રહ્યા છે. અને 6 મહિના ન ગયા હોય તો એક ના એક પર્વત ઉપર, કોઈ પણ એક પર્વત ઉપર એમ કહેવાય કે સંતોની ગોષ્ઠી હોય છે, એમાં તમામ રાજાઓ એમાં આવ્યા હોય છે. એમાં એક જગ્યાએ નારદનો સત્સંગ ચાલતો હતો. કાળ છે ભગવાન રઘુપતિનું, રાજા લે છે. તત્કાલના રાજા ભગવાન રાઘવ છે, છત્રપતિ છે. પૃથ્વીના ગોળા ઉપર એમ કહેવાય કે એનું રાજ હાલે છે. ભગવાન નારદ જે એમ કહેવાય પ્રવચન કરી રહ્યા છે, અને એમાં પ્રવચનમાં શબ્દો એવા આવે છે કે ભગવાન રામ અત્યારે બિરાજમાન છે, પણ રામની પાસે ન જવું હોય, કેવળ એનું નામ લેશો તોય તમારું કામ થઈ જાય. રામના, રામ કરતા એનું નામ બહુ મોટું છે. વાતે હાજી એક રાજા ઉભા થયા કે આ ખોટું છે. રાજાએ એક વિરોધ કરીને એટલું કીધું, જ્ઞાન સાથે ગમત છે, તમને આનંદ આવશે, હજી વાત શરૂ થાય છે, કે રામ જ ગાડીએ બેઠા છે, એની પોતાની હાજરી છે, ત્યાં રૂબરૂ ન જાય, કામથી થોડું થાય. એટલે મોટા માણસો હોય એ બહુ વાદ વિવાદમાં ન પડે. એટલે નારદજી વાતમાં પાછા ફરી ગયા, બીજી વાત શરૂ કરી દીધી. સમય જતા એ જ રાજા એકવાર નીકળ્યા અને નારદ સામા મળ્યા. એટલે કીધું કે નારદજીએ પૂછ્યું, મહારાજા ક્યાં જાવ છો? કે હામાં પર્વત ઉપર સંતોની એક સભા છે, એ સંતોનું પ્રવચન સાંભળવા જાઉં છું. તક તો નારદે કામ કરજો, નારદે કીધું મહારાજા કામ કરજો, શું તમામ ઋષિઓનું તમામ સંતોનું સન્માન કરજો, એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા અને એને વંદન ન કરતા. નારાયણે એ જ કર્યું. અને એ સમયના બે ઋષિ એવા હતા કે એનો સાળો ન કરાય, કાંડર જ ઉડે. એક વિશ્વામિત્ર અને એક દુર્વાસા. વિશ્વામિત્રનું સન્માન ન થયું, વિશ્વામિત્રને વંદન ન કર્યા, વિશ્વામિત્રનો મગજ ગયો ભાઈ. અને સવાર માલી એમ કહેવાય કે હજી પહેલી જ ભોળ માલી એમ કે ઉભા થઈ અને સીધા અયોધ્યા. અયોધ્યા પહોંચ્યા એટલે બપોર થયું. બપોરને ટાણે ભગવાન રાઘવ એમ કહેવાય કે જમીને પોતાના કક્ષમાં ઘડીક આરામ કરવા માટે ગયેલા. લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને વિશ્વામિત્ર અતિ ક્રોધમાં, અને અતિ ક્રોધમાં આવેલા જોયા એટલે લખન મહારાજે વંદન કર્યા, ગુરુજી તમારું સ્વાગત, પધારો બાપજી. પધારવું નથી, રામ ક્યાં છે? કે પણ મહારાજ ઘડીક તો ગુરુજી બેસો. નહીં, રાઘવ ક્યાં છે? કે પણ મહારાજ ગુરુજી એ હમણાં જમીન પોતાના કક્ષમાં ગયા છે. નહીં બોલાવે ને, ક્યાં છે રાઘવ, ક્યાં છે રાઘવ? રાઘવ પોતાના કક્ષમાં સાંભળી ગયા અને કાટ 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 પગથિયા ઉતરી અને વિશ્વામિત્રને વંદન કર્યા, ગુરુજીને પ્રણામ. રાઘવ શાંત થાવ ગુરુજી. નહીં રાઘવ, મને એક પ્રશ્ન છે, એનો જવાબ આપ કે જેનું મસ્તક સંતોના ચરણમાં ન જતું હોય એનું શું કરવું પડે? કે મસ્તક કાપી નાખવું પડે. રામ બોલ્યા, જે બીજાને ઝૂકે નહીં, જે બીજાને વંદન ન કરે એનું શું કરવું જોઈએ? કે એનું મસ્તક ધરતી મસ્તક જુદું હોવું જોઈએ. મારી સાથે આવી ઘટના ઘટી છે, એક રાજાએ નામ દીધું, આ રાજાએ મારી સાથે આવી અપમાન કર્યું છે. અને ત્યારે રામ એમ કે છે, મારા ગુરુના ચરણની સોગંદ કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એ રાજાનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામ પ્રતિજ્ઞા લઈ લે, ઈ વાળા રાજાને ખબર પડી. સીધા નારદ પાક, તમારે આવું ન કરે, મારી નાંગળી નકું સમા ઓલા પ્રતિજ્ઞા લીધી, એ મોટો બાપ મૂકે. હવે શું કરવું મારે? ચિંતા કરો માં નારદ કે
હામેનો પહાડ છે ને ઘા એમાં એક ગુફા છે અને ગુફામાં એક ભગવતી બેઠી બેઠી સાધના કરે છે એના ચરણમાં આવી જાઓ ત્યાં અંજનીમાં ભજન કરતા હતા ન્યાજી રાજા એને સાંભળી કે કોણે પ્રતિજ્ઞા લીધી કઈ નહીં કહેવાનું મભમમાં પોચું પોચું કહી દેવાનું માં અંજનીને પગે લાગે માં ઉગારો તારે ચરણે આવ્યો તકલીફો છે એક રાજાએ મને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે કાલ સૂર્ય અસ્ત થયા પહેલા મને મારી નાખશે માટે હું તમારા આશરે આવ્યો છું કે કાંઈ વાંધો નહીં ઓલો ખૂણામાં બેસી જાય એ ખૂણામાં બેસી ગયા કાયમના ક્રમ પ્રમાણે હનુમાનજી રોજ માની સેવા કરવા આવતા હતા હનુમાનજી આવ્યા એટલે માં અંજનીને કારણ કે હવે લંકાના પ્રોગ્રામ પછી તો કાંઈ બાંધવાનો પ્રોગ્રામ તો હતો નહીં કાંઈ એટલે હા આવીએ પેન્ટિંગમાં હનુમાનજી ત્યાં સ્પેરમાં બેઠા હનુમાન હમાં આજે સેવા તો બીજી કઈ નથી કરવાની પણ ઓલો ખૂણામાં જે રાજા બેઠો છે એ આપણે ચરણે આવ્યો છે એને ઉગારવાનો છે કાલ એક રાજા એને સૂર્ય અસ્ત થયા પહેલા મારી નાખશે તારે એને બચાવવાનો છે કે માં તારો હુકમ મારા મસ્તક ઉપર અને એનો જો વાળ વાકો થવા દઉં તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે પછી રાજા પાસે ગયા કોને પ્રતિજ્ઞા લીધી નામ દે કોણ તને મારવાનું છે નામ દે કે ઈ રેવા ગયો ને એવું બધું કરું રેવા ગયો નહીં નહીં નામ દે મને હું અંજનીનો જાયો કે બાપુ વાત તમારી બધી હાશી ખાલી ભેગો રાખો મને મારે અને એટલું નામ રેવા ગયો કે પણ મને ખબર તો પડે ને તને મારે મારે ધ્યાન કોનું રાખવું કે ધ્યાન તમે જેનું ધરો છો એનું કે એનું ધ્યાન તો મારા હૃદયમાં છે તને કોણ મારવાનો છે કે અવધપતિ હું હોય અયોધ્યાના રાજા હનુમાનજી સીધા માં પાસે અંજનીમાં કે માં પૂછતા તો હોઉં એ હમણાં કહી ગયો કે છોકરા ધ્યાન રાખજે નામ પૂછાય માં બધું આ ભેળવી દીધા ડોહાય અંદરો અંધેરા રાજાને કે ઉપડે નીકળ ક્યાં જાવ તારો વાળ વાકો નહીં થાય ઉપડ તું તારી ઘીરે જાય ક્યારે મને હોખ નથી અહીંયા ક્યારે તું તું નીકળતો પૂછ્યા વગીના ખબ ખબ ગળી જાવ છો નીકળે તારો વાળ વાકો નહીં થાય કીધું છે એટલે કીધું છે જા ઉપડ ઓલો વયો ગયો પછી બાને કીધું બા આવું ન કરાય બધું હમણાં કે પણ હવે મારું ધાવણ થયું તો પાછો પડતો નહીં તારા ધાવણની તાકાત તો છે પણ મારી માથે રાઘવનો હાથ છે લક્ષ્મણ મહારાજ ના છે એટલે માં થોડુંક વાંધો પડે અયોધ્યા આવે છે ભગવાન રાઘવને મળવા ભગવાન રાઘવ અને લક્ષ્મણજી બેઠા છે એટલે હનુમાનજીએ કીધું કે લક્ષ્મણ મહારાજ ઘડીક આપ બહાર જાઓ પહેલી વાર આવું કહેવામાં આવે છે કેમ ત્યાં મારે અંગત કામ છે લખન મહારાજ નથી મારી કરતા અંગત કામ આને કયું છે પણ કાંઈ વાંધો નહીં રામે ઈશારો કર્યો એટલે લખન મહારાજ બહાર ગયા પણ બાળના કાન માંડીનું ભગ અંગત ચહેચું જેનામાં ઝેર હોય ને પોતાપણાનો એને ઈએ ચિંતા હોય કાન માંડ્યા ને અહીંયા ભગવાન રામને બે વાર દંડવત કર્યા હનુમાન રામચંદ્ર ભગવાન કી એટલો બધો લાંબો થમાં છે હું કે કાલ તમે કાંઈ કાંઈ પ્રતિજ્ઞા લેવાની છે હા રાજાને ગોબો ઉપાડવાનો હોય કાંઈ એવું એવું પાકું છે હનુમાન તારો હાથ વાડીમાં જાય બહુ કહેવાય થોડુંક એવું છે એટલે કહું છું એમાં જવા ગયો ને અરે રાઘવ અરે હનુમંત મારે ગુરુના ચરણના સોગંદ ખવાના છે કે પણ મારે મારા ઈષ્ટના સોગંદ ખવાના છે મારે શરણે છે તા તો લક્ષ્મણજી ખંભો મારીને બાણું એ ભાઈ એ તારું તારી પાસે રાખ્યો આ રઘુકુળનું કોળું છે મારે એમ કે અંગતમાં હું એ છે હા બોલ્યું બદલાય નહીં તારા શરણે આવ્યો તો એ હાલો નીકળો હનુમાનજી ન્યાલી નીકળી ગયા
હનુમાનજી ભાગ્યા ને સીધા ઓલા રાજા પાસે. રાજાને કીધું હાલ તારો બાપ માનવાનો ન. જંગલમાં આવી ગયા કે હવે તારી ને મારી પાસે એક જ રસ્તો. શું? શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ પછી મારે જે તમને આનંદ કરાવો છો પ્રોગ્રામ ચાલુ કરું. પણ પહેલી વાત આ અહીંયા હનુમાનજી મહારાજ એમ કે બાકી રાજાને લઈને વયા ગયા જંગલમાં જઈને કીધું હવે એનું નામ સ્મરણ કર. રામની સામે બચવું હોય તો રામના નામ સિવાય બચાય નહીં. એનું ભજન ચાલુ કરી દે. અને આયા સતરંગી ફોજ લઈને ભગવાન રાઘવ રાજાના રાજવાડા ઉપર એમ કે બાકી ત્રાટકો થાય. આજ તપાસ કરી લખાણ તપાસ કરો ક્યાં છે મહારાજ. જોવે છે તો નથી રાજાની સેના નથી રાજા રાજમહેલમાં જઈ. અને ભગવાન એમ કે ભાઈ લખન મહારાજ પૂછે છે ક્યાં છે તમારો રાજા. તક પ્રભુ માફ કરજો કોઈ વાનર લઈને વયો ગયો છે. અને આવીને હનુમાનજી મહારાજ કહે છે ભગવાન રાઘવને કે નથી એને હનુમાન લઈ ગયા છે. અને ત્યારે રાઘવ એમ કહે છે કે તું તો શેષ નારાયણ છો તારી ફાણી ઉપર ભૂખવી રહી છે. અને ક્યાં બેઠો છે તારી નજર થી આગો નવાય તપાસ કરી ક્યાં છે. આ ને ત્યાં ભગવાન એમ કે ભાઈ હુકમ કરે છે. અને લખન મહારાજે જ્યાં નેત્રો બંધ કર્યા જોયું તો જંગલમાં બેઠા છે હનુમાનજી. અને ભગવાન રામની ધૂન હાલે છે. અને ફોજને આવતી હનુમાનજી એ જોઈ એટલે એના પૂછનું જે ગોળ ગોળ ફીનલું કરીને રાજાને હતળ દીધો માં કે અંદર બેઠો બેઠો ધૂન ગા. અને અહીંયા ધૂન ગાવી છે બાબુ તું એ વાત લઈ લો. અહીંયા હનુમાનજીની આંખો બંધ છે અને ભગવાન રામ છે એ સતરંગી ફોજ લઈ અને હનુમાનને હાકલ કરે છે કે હે હનુમાન મારો ચોર લાવ મારો દુશ્મન લાવ. પણ અહીંયા તો એક જ વાત છું કે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજીની આંખો બંધ છે ભગવાન રામનું ભજન છે. રામ શું બોલે એ સાંભળતા નથી. એટલું અંદર ભજન હાલે છે. એક વાર બીજી વાર ત્રીજી વાર રામ એમ કહે છે કે હે હનુમાન તને કહું છું મારો દુશ્મન લાવ. અને ન માનતા તપે ત્રાંબા જેવી આખું ભગવાન રાઘવની બની અને બાણ ચડાવ્યું ભગવાન રામે. અને ભગવાન રામ જેમ કે હનુમાનજીને હામો બાણ ઝીકે છે અને અહીંથી હનુમાનના બાણને જાવું અને હામે લીધું એમ કહેવાય કે રામના નામને આવવું. એક બાજુ રામનું બાણ એક બાજુથી રામનું નામ. આ જેટલા બાણ આવે સાહેબ રામનું નામ એ બાણને બાળીને ભસ્મ કરી નાખે છે. એક પણ બાણ હનુમાનજી સુધી પહોંચતું નથી. ભગવાન વાળા ઘડીએ ભાથા હામું જોયા કરે છે ભલે આમને કેટલા બાણ મારે મારવા. જેટલી બાપુ લંકાના મેદાનમાં રાવણને મારવામાં તકલીફ નહોતી પડી એટલી આજ રાઘવને તકલીફ પડી પડવા બાણ મળ્યા ફૂટવા. અને અતિ 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 વ્યાકુળ ભગવાન રામને જોયા ક્રોધ માતો નથી વ્યાકુળતા લેવાતી નથી. અને આ પરિસ્થિતિ જેમ કે ભાઈ રામનું બાણ ને રામનું નામ રામનું બાણ ને રામનું નામ ચાપા ચપી લઈ છે એમાં એક બાજુ જઈ અને ભગવાન લક્ષ્મણજીથી એમ કહેવાય કે રહેવાનું નથી. એક બાજુ ત્રાહા જઈ અહીંયા રામનું બાણ ને રામનું નામ જેમ કે ભાઈ ટકરાય છે એની વચ્ચેથી એમ કહેવાય શેષ નારાયણ જે બાણ ફેંક્યું છે હનુમાનની સાથીમાં લાગ્યો બાણ લાગ્યું પણ ભજન બંધ નથી.
श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय લાગ્યું હનુમાનને અને મૂર્છિત રામ થઈ ગયા લંકાના મેદાનમાં ભગવાન રાઘવનો ખોરો છે અને ખોરામાં એમ કહેવાય કે લક્ષ્મણ મહારાજ હૂતા છે અને આજ ઘટના એવી છે ખોરો લખનનો રામ હૂતા છે પણ જ્યાં ભજન આવે છે હામેલી હનુમાનના ભજનને લીધે રાઘવ મૂર્છામાંથી બહાર આવ્યા અલામ જા નજર ખોલી તો ધ્રગાંગ 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 એમ કહેવાય હનુમાનની સાતીમાંથી લોહી જાય છે દોધ દીધી રાઘવે મારો બાપ મારો હનુમાન બાણ ખેંચ્યું અને ઘા ઉપર હાથ રાખ્યો હવે જો તમે રાઘવનો હાથ ફરે છે હનુમાન કરે છે રામ 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 અને અહીંયા રામ શું કરે હનુમાન હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તેહુ લઉં ઉજાગર રામ લઉં યતુલિત બલ રામ અંજન કોટ લાગી છે રામ ને હનુમાનજી ને શબ્દ લાગી ગયો અને હનુમાન શ્રી રામ જય રામ જય જય રામ જિજ્ઞેશ ભાઈ આને કહેવાય મોમન લાગી તુમના તુમન લાગી મું આમ આમાં બે રૂપાળા હારા જોઈ લે જ્ઞાનો કહેવાય અહીંયા અંતરમાં લાગી ગઈ હોય એને કહેવાય કે આ મોમન લાગી તુમના અને ધીરે 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 ભગવાન રાઘવનો તો હાથ ફરે છે એ હનુમાનની સાતી ઉપર હનુમાને આંખ ખોલી રાઘવનો હાથ પકડ્યો પ્રભુ શું કરો છો તને ખબર નથી ના જ્યાં સુધી હવે તારો ઘા ન રૂજાય ને ત્યાં સુધી રામનો હાથ ફરતો બેન નથી થવાનો મારા વાલા અને બરોબર હાથ ફરવા મળ્યો ઘા રૂજાવાની તૈયારી અને પાછળ બેઠેલો રાજા હતો ને એને હનુમાન અહીંયા તો હવે રામની આંખી બંધ છે અને રામ આંખું બંધ કરી હનુમંત હનુમંત કરે છે એમાં ઓલા રાજાને અળુકની રૂપાળી ખોળા બેહાડી દીધો હવે હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર રામનો હાથ મળ્યો ફરવા અને જા બરોબર રાજાના માથા ઉપર રામનો હાથ જોયો અને હનુમાન તો સડપથી પકડી લીધો નામ જે રામે આંખ ખોલી મારા બાપ હવે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં કોણ બીજો મારી એકે ભલા માને હજી જ્યાં એટલી વાત કરે ત્યાં તો નારદજી વિશ્વામિત્ર ને લઈને આવી ગયા વિશ્વામિત્રને આવતા જોઈએ એટલે હનુમાન આને રાજાને છોટ્યો ફર્યો બોલો મોટો બાપા એના ચરણમાં તારું મસ્તક નાખી દે દોડ દીધી અને વિશ્વામિત્રના પગ પકડીને મસ્તક છે એ રાજાએ વિશ્વામિત્રના ચરણમાં નાખી દીધું ત્યાં નારદજીએ કીધું વિશ્વામિત્રને કે રામની પ્રતિજ્ઞા પૂરી થઈ એણે કીધું તો સૂર્ય અસ્ત ત્યાં પહેલાં એનું મસ્તક તમારા ચરણમાં હશે તો મહારાજ તમારા એમ કહેવાય ચરણમાં એનું મસ્તક આવી ગયું છે અને હવે તમે રાઘવને કહો અને માફ કરી દે અને ક્ષમા ન આપે એને સાધુને કહેવાય છે જાલી વિશ્વામિત્ર કે રાઘવ ક્ષમા કરી દે બાળક શરણમાં આવી ગયો તારી પ્રતિજ્ઞા પૂરી થઈ રામે ક્ષમા કર્યા બેન કે બેઠા બધા રાજા નીરભાઈ વાત તો પૂરી થઈ ગઈ પછી વિશ્વામિત્ર તોય બાપુ ખીજાણા રાજા ઉપર કે સત્સંગમાં જાતા હો તો તાઈક તો સાધુના અપમાન કરવાનું હું જ કોઈ દી રાજા કે બાપુ માફ કર્યો સત્સંગમાં લીધું ઉભું છું આ રામના રાજ હાલતા હોય અને એનો રાજા સત્સંગ ન કરે અને રાજ કરવાનો હક નથી પ્રભુ આ સત્સંગમાં લીધું નારદ બાપુ હવે તમે કેવું નારદના સત્સંગમાં લી કહો આ નારદે મને કીધું નારદ હવે તો કયો વિશ્વામિત્ર બાપુને હવે તો કયો નકરી કોણી મારશે તો હું ઉટલી જાય આ ને વિશ્વામિત્ર નારદ હમ જોયું નારદ શું કહે છે હા પ્રભુ મહર્ષિ હા આ મારો સત્સંગમાં આવ્યો છું
અને મેં એકવાર એમ કીધું કે રામ કરતા રામનું નામ મહાન હોય આ નહોતો માનતો એ સાબિત કરવા હાટું આ પ્રોગ્રામ કર્યો છે. હવે તેને ખબર પડી ને કે રામનું નામ કેવી રીતે કામ કરે. મારો કહેવાનો અર્થ તો રામનું નામ એટલું કામ કરતું હોય તો જે રામ નામનો સદાય એના આહાર હાલતો હોય એ કેવડું મોટું જગતમાં કામ કરે સાહેબ, સાંભળી લેજો તમે. હે, આનો ભરોસો લાગી જાવો.